આજનો ટોપિક મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. આપણે આગળના લેક્ચરમાં આપણે આગળ પાર્ટ 2 છે માં જોયું હતું કે આપણે હાનિકારક સૂક્ષ્મજીવો છે અને આપણે ચાર પ્રકારે વર્ગીકૃત કરેલ હતા કે જે પ્રાણીઓમાં જોવા મળતા રોગકારક સૂક્ષ્મજીવો, વનસ્પતિઓમાં જોવા મળતા સૂક્ષ્મ રોગકારક સૂક્ષ્મજીવો, પછી આપણે ખોરાક વિષાક્ત અંગે જે ઝેરી બની જાય છે તો એના માટેના સૂક્ષ્મજીવો, અને જ્યારે આપણે આવા બધા પ્રકારના સૂક્ષ્મજીવો વિશે વાત કરી એ હવેનો પહેલો ટોપિક કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. તો આપણે મનુષ્યના શરીરની અંદર એવા સૂક્ષ્મજીવો છે એ કઈ રીતે શરીરની અંદર પ્રવેશ કરે છે અને એ પ્રવેશ દ્વારા કઈ રીતે રોગ ઉત્પન્ન કરે છે, તો રોગ ફેલાવાની રીત આપણે ત્રણ પ્રકારે છે કે જેને મનુષ્યમાં પીવાલાયક પાણી દ્વારા, હવા દ્વારા અને ખોરાક દ્વારા ફેલાય છે. એટલે મનુષ્યમાં પીવાલાયક પાણી દ્વારા, હવા દ્વારા અને ખોરાક દ્વારા આપણે આવા પ્રકારના સૂક્ષ્મજીવો છે ફેલાય છે અને રોગ ઉત્પન્ન કરે છે. તો જ્યારે એક સંક્રમિત વ્યક્તિ અને સ્વચ્છ વ્યક્તિના ભૌતિક સંપર્ક અથવા ભૌતિક સંપર્કમાં અથવા પાણી, ખોરાક અને હવા દ્વારા ચેપ લાગે છે તો આવા રોગોને ચેપી રોગ કહે છે. એટલે પીવાલાયક હવા, પાણી અને ખોરાક દ્વારા ફેલાતો હોય તો આવા રોગને શું કહે છે કે આ કયા પ્રકારનો મનુષ્યમાં રોગ ફેલાય છે. તો જ્યારે એક સંક્રમિત એટલે કોઈ વ્યક્તિને કોલેરા નામનો અથવા તો કોઈને અછબડા પ્રકારનો રોગ થયો છે તો એની ભૌતિક સંપર્ક એટલે કે એના કપડા, કોઈ પણ વસ્તુઓ છે, આપણે એને અડવું ન જોઈએ, અંતર થોડું દૂર રાખવું જોઈએ એનાથી વાતચીત કરવામાં, કે જ્યારે એને શરદી ઉધરસ થઈ છે તો એ દરમિયાન એને આડો રૂમાલ રાખવો જોઈએ અથવા તો એનાથી દૂર રહેવું જોઈએ. તો આવા ભૌતિક સંપર્ક હોય કે જેને આપણે અડવું જોઈએ નહીં, એનાથી દૂર રહેવું જોઈએ, એના કપડાં આપણે પહેરવા જોઈએ નહીં, તો આવી વસ્તુઓથી આપણે દૂર રહેવું અને અથવા તો પાણી, ખોરાક, હવા દ્વારા પણ આવા રોગો ફેલાતા હોય તો આવા રોગોને આપણે કેવા રોગો કહીએ છીએ, ચેપી રોગો. તો ચેપી રોગો તરીકે કે કયા રોગો આવે તો કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, એને કહેવાય ક્ષય, પછી કહીએ છીએ આપણે શીતળા, શરદી વગેરે આવા રોગો છે ચેપ દ્વારા ફેલાય છે. તો આને આપણે ઘણા બધા પ્રકારના એવા સૂક્ષ્મજીવો હોય જે એક પ્રકારના વાહન તરીકે ઉપયોગ કરે છે. તો એમાં જે ઘર માખી એ એવો પ્રકારનું છે, એ વાહન છે કે જે નુકસાનકારક જે બેક્ટેરિયા સૂક્ષ્મજીવો છે એ જ્યારે મળ, પ્રાણીઓના મળ અથવા તો કોઈ એવા જે નુકસાન જેવી જગ્યાઓ પર બેસે છે મળ ઉપર, ત્યારે એના શરીરની ઘરની માખીના શરીર જે શરીર ઉપર જે આવા સૂક્ષ્મજીવો ચોંટી જાય અને એ સૂક્ષ્મજીવો વાહક દ્વારા કોઈ આપણે ખુલ્લો ખોરાક પડ્યો હોય તો એના ઉપર ઘરની માખી બેસે છે તો એ દરમિયાન ખોરાક બગડે છે અને એ ખોરાક આપણે ખાઈએ છીએ તો આપણે આવા રોગ ઉત્પન્ન કરવાની સંભાવના રહે. એટલે આપણે આવા ખોરાકને ટાળવો જોઈએ, ખાવો જોઈએ નહીં અને એને વ્યવસ્થિત રીતે ઢાંકેલો રાખવો જોઈએ. હજી આમ આગળ જોઈએ તો બે પ્રકારે આપણે છે એ જોવા મળે છે કે જે એક પ્રકારનું મચ્છર છે, બે પ્રકારના મચ્છર છે જેને માદા એનોફિલિસ અને માદા એડિસ મચ્છર, જેના પ્રકારે બે પ્રકારે રોગ જોવા મળે. તો માદા
એનું ફિલિશ ફિલિશ મચ્છર દ્વારા મેલેરિયા રોગ ફેલાય છે અને તે પરોપજીવી નું વાહક છે. બીજું કે માદા એડિસ મચ્છર એ ડેન્ગ્યુ વાયરસ નું વાહક છે. એટલે માદા એનોફિલિસ મચ્છર એ મેલેરિયા નામનો રોગ ઉત્પન્ન કરે છે અને જે પરોપજીવીનું શું છે વાહક છે. જ્યારે બીજું મચ્છર છે માદા એડિસ મચ્છર એ મચ્છર એક પ્રકારનો ડેન્ગ્યુ પ્રકારનો છે, એ વાયરસ ઉત્પન્ન કરે છે અને વાયરસનું શું છે વાહક છે. એટલે આવા પ્રકારના ડેન્ગ્યુ પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે. આ બે પ્રકારના આપણે મચ્છરો જોવા મળે છે, માદા એનોફિલિસ મચ્છર અને માદા એડિસ મચ્છર. એટલે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો આપણે જોવા મળે છે અને બંને પ્રકાર એક વાયરસ અને પરોપજીવી પ્રકારના વાયરસ વાહક ધરાવે છે. હવે આપણે આ મચ્છરનો ફેલાવો થતો અટકાવવા માટે આપણે શું શું કાર્ય કરવું જોઈએ, તો આના પછીના લેક્ચરમાં આપણે એ ટોપિક વિશે વાત કરીશું કે આવા મચ્છરોનો ફેલાવો ન થાય એ માટે આપણે શું કાર્ય કરવું જોઈએ. તો અસ્તુ, જય હિન્દ.